સાચું બોલો લગ્ન ની અંદર આજથી પચીસ વર્ષ પેલા બે કાઉન્ટર ચાલતા હતા ખબર છે મહેન્દ્રભાઈ બે કાઉન્ટર ચાલતા હતા કયા કયા બે કાઉન્ટર નથી ખબર હું એ નાનો હતો લગ્નમાં ગયો તો મને ખબર છે અમારા લગ્ન ની અંદર બે બે કાઉન્ટર હોય કયા જેઓ છૂટા વાળા હોય એ અહિયાં પધારો એકાશ ના વાળા હોય અહિયાં પધારો ઉકાળેલા પાણીની વ્યવસ્થા એમને બેસાડીને વ્યવસ્થા તમે જેમ સ્વામી વાત્સલ્યમાં રાખો છો કે નથી રાખતા આવી વ્યવસ્થા લગ્નમાં પચીસ વર્ષ પહેલા આવા બે કાઉન્ટર ચાલતા હતા હવે બે કાઉન્ટર ચાલુ છે પણ જુદા જુદા કયા કઉ એક જૈન ઓર દૂસરા નોન જૈન જેને જમીન કમ ખાવું છે જેઓ જૈન નથી અરે અજૈન નામે જૈનો આ નોન જૈન કાઉન્ટરમાં ઘુસી જતા હોય અને પચીસ વર્ષ પછી ફરી એકવાર બે કાઉન્ટર તો રહેશે પણ એના ટાઇટલ બદલાઈ ગયા હશે એ ડિફરન્સ હશે એ બે કાઉન્ટર શું લખ્યો હશે ખબર વેચ તમારા ધંધા પણ એવા લોકોની સાથે ચાલુ છે જે લોકો નોનવેજ ખાતા હોય છે અને તમે એટલા ઢીલા પડી જતા હો તો પૈસાની આગળ તમારી કોઈ બાઉન્ડ્રી નથી કે મારે આ ધંધો તો નહીં જ કરવો તમારા કોઈ નિયમો નથી આવા લોકોની સાથે તો મારે ધંધો નહીં જ કરવો ભગવાન ખુદ ભાખીને ગયા છે જે લોકો ચોરીનો માલ લાવતા હોય સ્મગલિંગ કરતા હોય એવા સ્મગલરના માલ ક્યારેય લેતા નહીં જો લેશો આવતીકાલે કદાચ તપાસ થશે સર્ચ થશે ક્યાંક તમારો છેડો અડતો હશે તમારે પણ જેલમાં જવું પડશે એકવાર માણસ જેલમાં જાય જાય નાક કપાઈ જાય પાણીમાં ચાલી જાય મારી મૂળ વાત છે તપપદનો નો આજે દિવસ છે ત્યારે અહીં બેઠેલાઓને કેવું છે એક બાજુ નવપદની ઓળી કરો બીજી બાજુ હોટલમાં માં જાઓ હું આવું કહું ને એટલે કે છે મારા સાહેબ હોટેલમાં જઈએ છીએ પણ જૈન ડીશ આપણે તો જૈન ડીશ મંગાવે છે આ મારા સાહેબ હમણાં કહી ગયા ને જૈનોના નામે જ્યાં લોભિયા હોય ત્યાં તુતારા ભૂખ્યા ના મરે જૈનોના નામે એ લોકોએ ધંધો ચાલુ કરી દીધો છે કીધું કે હોટેલમાં ગયા પછી જૈન ડીશ ખાઈએ એટલે પાપ ન લાગે જરા અંદર જઈને જુઓ જે તપેલામાં આજે દૂધીનું શાક રંધાયું છે એ તપેલામાં ગઈકાલે બટાટા રંધાયા હતા હું તો બટાટા કહું છું આગળ વધીને એમ કહી શકાય અંડા પણ રંધાયા હશે અને તમે પાછા એમ કહો છો અમે મારા સાહેબ હોટેલમાં જઈએ પણ બધું જૈન ખાઈએ એમ તમે જ્યારે પંજાબ જાઓ છો તમે જ્યારે કુલુ મનાલી જાઓ તમે જ્યારે ધર્મશાળામાં જાઓ તમે જ્યારે બેંગકોક હોંગકોંગ હોંગકોંગ મલેશિયા ઇન્ડોનેશિયા બાલી ત્યાં ગયા પછી પણ બધું જૈન ટકાવી રાખો છો તમે ભૂલો છો તમારી જાતને કદાચ તમે માનતા હશો કે હું જૈન ખાવ છું રામ જાણે અજાણતા પણ તમારા પેટની અંદર કેટલી વખત આવી વસ્તુ ગઈ હશે તમને ખબર નથી હવે એક ચાઇના નહીં આખો વર્લ્ડ ચાઇના બની રહ્યું છે જ્યાં જાઓ ત્યાં તમને ચાઈના જોવા મળશે એમ કહેવાય છે કે ચાઈનીસ લોકો ચાર પગના ટેબલ ને છોડીને બાકી બધું ખાય છે અને મકોડીની ચટણીઓ બને તમે હોટેલમાં જશો તમારી ડીશ માંથી કીડી નીકળે એ વાત જુદી હવે કીડી અને મકોડી મારી લસોટી વઘાર કરી એની ચટણી બનાવવામાં આવે છે કરચલા આવે છે ને કરચલા આ કરચલા ની વેફર બનાવવામાં આવે છે અત્યાર સુધી બે વેફર વેફર કેળાની બટાટાની વેફર હવે કરચલાની વેફર આવશે એથી આગળ કહું જીવતા વાછરડા એના પેટ કાપી એના આંતરડા કાઢી એમાંથી હેમ્બરગર બનાવવામાં આવે છે જે લોકો હોટલમાં જઈ હેમ્બરગર ઓર્ડર આપે છે એને ખબર નથી આની અંદર શું આવે છે અને જેમ શેરડીના સંચાની અંદર શેરડીને નાખી એનો રસ કાઢવામાં આવે એવી રીતના પરદેશમાં હવે સ્નેક જ્યુસ ચાલુ થયા સ્નેક એટલે સાપ જીવતા સાપને સંચાની અંદર નાખશે સંચામાં એને પીલી નાખશે અને એનો જે પ્રવાહી પદાર્થ નીકળશે એની અંદર મરી મસાલા નાખી અને તમને સર્વ કરવામાં આવશે આ જીબડીના ચટકાઓ ઉપર જો કંટ્રોલ નહી મૂકો આવતીકાલે તમારું પેટ અભડાયા વગર નહીં રહે અને મને ડર એ લાગે છે આજે તમારા પેટ અભડાશે અને તમારા પાપે આવતીકાલે અમારા પેટ પણ અભડાશે